કચ્છ જિલ્લામાં લાંબા સમય બાદ આજે ફરી પીજીવીસીએલની વિજિલન્સ ટીમોએ ધામા નાખીને વહેલી સવારથી જ વીજ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન ભુજ તાલુકાના મોખાણા ગામે ચેકિંગ ટુકડી સાથે ગ્રામજનોએ ઘર્ષણ કરીને પથ્થરમારો કર્યો હતો. જવાબમાં પોલીસે કરેલા ફાયરિંગથી એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. આ ઉપરાંત અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગ્રામજનોના પથ્થરમારામાં પીજીવીસીએલના અધિકારી તેમજ બોડીગાર્ડને ઇજાઓ થઈ હતી. તો ઘર્ષણ બાદ ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોખાણા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. છેલ્લા 1.5 માસથી વીજ ચેકિંગની બંધ કરેલી કામગીરી આજે એકાએક શરૂ થઈ હતી, જેમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની ચેકિંગ ટુકડીએ ભુજ તાલુકાના મોખાણા ગામે વીજ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. ત્યારે ઉશ્કેરાયેલા કેટલાક લોકોએ ચેકિંગ ટુકડી પર પથ્થરમારો કરતા રાજકોટના નાયબ ઇજનેર RL તરડવા તેમજ DYSPના કમાન્ડો દેવરાજભાઈ નાગાને ઇજાઓ પહોંચી હતી. ગ્રામજનોએ ચેકિંગ ટુકડી ઉપર પથ્થરમારો કરતા અને મામલો વધુ બિચકતા ટુકડીએ સ્થાનિક પોલીસની મદદ માંગી હતી. ત્યારે પથ્થર પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રથમ પરિસ્થિતિ પર કાબુ મેળવવા હળવો લાઠીચાર્જ કર્યો હતો, પરંતુ લોકોનું ટોળું કાબુમાં ન આવતા પોલીસે સ્વબચાવ માટે હવામાં ગોળીબાર કર્યો હતો. પોલીસે ફાયરિંગ કરતા ગામના ભગુ લખમણ ઢીલાને હાથમાં ગોળી વાગતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો આ ઉપરાંત પોલીસના લાઠીચાર્જમાં પણ ઘવાયેલા 3 લોકોને જીકે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગામમાં સમાધાન થઈ ગઈ, જીબીવાળા ભાગી ગયા, ચાર રસ્તે આવી ગયા અને પરબારો પધરાવાળ PSI પરબારોમાંથી લાકડીઓમાં ચોકડીઓ ઊભા હતા અને પરબારો ભગુ લખાને લાકડીઓ મારવા વર્ગો પરબારો ભગુ લખાને અને સામજી વાસણને અને મારા ઉપર વાળી હું માથો કાઢ્યો કે મારો માથો ફોડી નાખત PSI અને પરબારી રિવોલ્વર કરી અને પરબારી ફાયરિંગ કર્યો આમ પાછલે પછી અટકતો ગયો અને ફાયરિંગ કરતો ગયો. એક માણસે આમાં લઈ લીધો પાછળ નકા સીધી એને લાગત. મોખાણામાં થયેલી ફાયરિંગની ઘટનામાં ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે ચેકિંગ માટે આવેલી વીજતંત્રની ટીમ અને ગામલોકો વચ્ચે ઘર્ષણ બાદ પથ્થરમારો અને ફાયરિંગની ઘટના બની હતી, જેમાં ગ્રામજનોએ એ વાતનો વિરોધ કર્યો હતો કે અમારા ગામના વીજ પ્રશ્નો ઉકેલવામાં આવતા નથી અને વારંવાર વીજ ચેકિંગ કરીને દંડ ફટકારી ગામલોકો તેમજ ખેડૂતો સામે પગલાં લેવાય છે. ત્યારે ગ્રામજનોએ કહ્યું હતું કે પ્રથમ અમારા પ્રશ્નો હલ થાય ત્યારબાદ ચેકિંગ કરો. આ બાબતે મામલો બિચક્યો હતો. ગામલોકોના જણાવ્યા પ્રમાણે પધ્ધરના PSI દ્વારા 4 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું, જેમાં 2 રાઉન્ડ હવામાં કરાયા હતા અને 2 રાઉન્ડ સીધું ફાયરિંગ થયું હતું, જેમાંથી 1 ગોળી તો સીધી નીકળી ગઈ પરંતુ બીજી ગોળી ગામના ભગુભાઈ લખમણ ઢીલાને વાગતા તેમને ઇજાઓ પહોંચી હતી, માટે તેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત ગામના 8 લોકોને પોલીસ દ્વારા માર મારવામાં આવતા ઇજાઓ પહોંચી હતી, જેમાંથી 3ની હાલત વધુ ગંભીર હોવાથી સારવાર માટે ખસેડાયા છે. ત્યારે આ પ્રકરણ મુદ્દે ગામલોકોએ પોલીસની કામગીરીને વખોડી કાઢી હતી અને આ મુદ્દે યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી છે. ઘટની એટલે PGVCL વાળા આવ્યા હતા ચેકિંગ કરવા. પોલીસની 40 ગાડીઓ ભેગી હતી અને જબરજસ્તી ગામમાં કરવા વર્ગાય એટલે ગામવાળે રોક્યા અને એને પધ્ધરથી બીજી સ્ટાફ મગાવ્યો પોલીસનું અને આવતી વેત સીધો લાઠીચાર્જને ફાયરિંગ જ કીધો સીધો. જે પીજી જે જે બાલ જે થઈ એમાં અમારો સમાધાન થઈ ગયો હતો ગામ લોકોનું ને PGVCL વાળાનું કે ભાઈ અમે 10 દી અમારા જે પ્રશ્ન જે છે સોલ્વ કરીને અને તમે 4-5 દિવસ પાછળ આવો અને ઘરોઘર ચેકિંગ કરી જાઓ અને સમાધાન થઈ ગયો. બધા રિટર્ન થયા હતા, 4 રસ્તે પધ્ધરથી પોલીસ આવી અને આવીને સીધો જે ગામ લોકો હતા એનામાં સીધી ફાયરિંગ અને લાઠીચાર્જ કીધો ને પછી ફાયરિંગ કરી નાખી. સાહેબ જે હોય ને જે PSI મેન અધિકારી હોય છે લાગ્યો એટલે 4-5 ને લાઠીચાર્જ થયો છે ને એક ભાઈને ગોળી જ મારી સીધી.